સરહદી ધાનેરા તાલુકાના યાત્રાધામ સમાવાલેર ગામ ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂજ્ય સુંદરપુરી મહારાજના દર્શને આવ્યા હતા. વાલેર ગામ ખાતે ગત જાન્યુઆરી માસના અંતિમ અઠવાડિયામાં યોજેલા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાજરી આજે આપવા માટે શંકરભાઈ ચૌધરી આવ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષના આગમનને લઈ આજે વિશાળ સંખ્યામાં લોકો પણ વાલેર ખાતે આવી પહોંચ્યા હતા. વાલેર ગામ ખાતે દર પાંચમના રોજ સુંદરપુરી મહારાજની જીવંત સમાધિ મંદિર પર મેળો ભરાય છે. પ્રસાદારી લોકોમાં અતૂટ શ્રદ્ધા જગાવતા ધામ ખાતે આજે શંકરભાઈ ચૌધરીએ પહોંચી સુંદરપુરી મહારાજના દર્શન કર્યા હતા. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ સહિતના આગેવાનો સહિત સાધુ સંતોની પણ હાજરી જોવા મળી હતી. મંદિરના મહંત સુખદેવપુરી મહારાજે શંકરભાઈ ચૌધરીનું ધાનેરા તાલુકા વતી સન્માન કર્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ ધાનેરા તાલુકામાંથી સિંચાઈના પાણી માટેની માંગણી વેગ પકડી રહી છે. આજના ધાર્મિક ઉત્સવમાં પણ શંકરભાઈ ચૌધરીએ ધાનેરા તાલુકાના તળાવો ભરવા માટે રાજ્ય સરકારે 1400 કરોડનું આયોજન કર્યું છે તે યાદ અપાવ્યું હતું. અને થરાદ તાલુકાની જેમ ધાનેરા તાલુકાના તળાવો પણ નર્મદાના પાણીથી ભરાશે તેવું જણાવ્યું હતું. શંકરભાઈએ આપણા ધાનેરા માટે મદદ કરી તો મને લાગે માધુભાઈ મારી મદદ થાય છે અને તમે એટલા થયા મને લાગણી છે એ વાતની રજૂઆત કરી હતી કે ગમે એમ કરીને જેટલું થરાદ માટેની પાઇપલાઇન નું ગોઠવતા હોય તો આપણું ભેગા ભેગું ધાનેરાનું પણ કરવું છે. તમારા ગામમાં ભરી ગઈ છે અને માટે હું માવજીભાઈ ની સક્રિયતાને પણ અભિનંદન આપીશ. એમણે જયારે પણ આવ્યા ત્યારે કીધું સાહેબ તમે એમ કરીને આખું કામ તો ધાનેરા માટે આપણે કરવું છે. અને એક આગેવાન તરીકે આપણને સ્વાભાવિક લાગે કે આટલો વિસ્તાર પાણીના વલખા મારતા હોય એમને મનમાં હોય કે આ પાણીના તળ પાણી તો હતું જ ધરતી ઉપર પણ બધે ખેંચી લીધું. ધરતી માતાનું પેટા ખાલી કરી નાખ્યું. હવે ખાલી કરી નાખ્યું એ વળતું તો આપી શકતા નથી. તો બધા આશા ને અપેક્ષા સ્વાભાવિક રીતે એમ કે સરકાર કંઈ કરે તો સારું. તો સરકારને પાણી કે બને નહીં પણ પાણીનો જથ્થો જ્યાં હોય ત્યાંથી વધારાનું પાણી અહીંયા આગળ લાવીને આ ધરતી પર ફરી પાછું પેટાળમાં નાખવા. વાલેર ગામમાં આવેલ વીરબાપજીના મંદિરે અધ્યક્ષે દર્શન કર્યા હતા. ધાનેરા તાલુકાના આગેવાન સહિતના લોકો સાથે મુલાકાત લીધી હતી. ધાનેરા તાલુકામાં શંકરભાઈ ચૌધરી એક લોકપ્રિય નેતા તરીકે જાણીતા બન્યા છે અને આજની ભીડે સાબિત પણ કર્યું છે.